તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણા જિલ્લામાં ચૂંટણી જંગ જામ્યો છે અને ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસાણા લોકસભા ચૂંટણી જંગ અને વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી જંગની કોંગ્રેસ ઉમેદવારોની જાહેર સભા આજે કુકરવાડા ખાતે યોજાઈ હતી, જ્યાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ યોજાયેલી ચૂંટણી સભામાં તમામ કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા, જ્યાં જિગ્નેશ મેવાણીએ ગૌમાંસનો વેપાર કરનારી કંપની પાસેથી કરોડોનું ચૂંટણી ફંડ ઉપર પ્રહાર કર્યા છે. તો જગદીશ ઠાકોરે હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ અને ભારત પાકિસ્તાનના નામના ઉપર 6 શબ્દો કાઢી નાખો તો ભાજપ પાસે બોલવા માટે શબ્દો નથી. ત્યારે મહેસાણા જિલ્લામાં ચૂંટણી જંગ જામ્યો, જ્યાં કોંગ્રેસના ઉમેદવારો જે છે જાહેર સભામાં જોવા મળ્યા, ત્યારે શક્તિસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ છે ઉપસ્થિત રહ્યા, જ્યાં તમામ કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. હૃદયપૂર્વક આભાર માનીશ મારા વહાલા ગુજરાતીઓ. જ્યાં જ્યાં અમારા પ્રત્યાશીઓની મીટિંગ થાય છે ત્યાં ખૂબ પ્રેમ ભાવ લાગણીથી જન સમર્થન મળી રહ્યું છે. આજે આપે જોયું અહીંયા કે આટલું મોટું વિશાળ મેદાન, સેંકડો સેંકડો ખુરશીઓ, એ બધું જ ઓછું પડ્યું અને લોકોનો પ્રેમ એ ખૂબ ઉભરાયો. આખરે લોકશાહીમાં જનતા જનાર્દન મહાન છે. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે પૈસા અને સત્તાના કારણે, એ મદમાં લોકોની અવગણના કરવાની. ખરા અર્થમાં લોકશાહીમાં લોકો સાથે સંવાદ કરવો જોઈએ, સંઘર્ષ નહીં. આપે જોયો અહીંયા માહોલ, આ જ રીતે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો માટે સામેથી પ્રેમ ઉત્સાહ અને આશીર્વાદ એ તમામ લોકોનો છે. મારા વાલા ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર માનીશ કે એમણે કોંગ્રેસ પક્ષને તમામ રીતે તન મન ધનથી મદદ કરવાની જે શરૂઆત કરી છે એક ઇતિહાસ રચશે. લોકશાહી વ્યવસ્થામાં આખરે લોકો મહાન છે અને જનતા જનાર્દન જે નક્કી કરે એ શખ્સ કે પક્ષ વિજયી થાય, સત્તામાં આવતો હોય.